પ્રેમિકાના લગ્ન થયા પછી તેની સાથે કામ કરતા યુવક સાથે મળતી હોવાના ખોટા મેસેજ કર્યા હતા તેવી યુવકને બદનામ કરવાની ધમકી આપતા રત્નકલાકારની ધરપકડ કરવામાં આવી છે. એકતરફી પ્રેમમાં પાગલ રત્નકલાકારે યુવતીના લગ્ન થઈ ગયા હતા. બાદમાં યુવતી ઓફિસમાં કામ કરતા યુવક જોડે હોવાની ખોટા મેસેજ, ફોટોગ્રાફ અને વાતચીતનું રેકોર્ડિંગ પરિવારજનો અને મિત્ર સર્કલમાં વાયરલ કરી દેવાની ધમકી ભર્યો મેસેજ યુવકે કર્યો હતો, જેના કારણે કતારગામમાં રહેતા અને ઓનલાઈન માર્કેટિંગ કંપનીમાં નોકરી કરતા 26 વર્ષીય યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે નયન જયેશને પકડી પાડ્યો છે. પકડાયેલા આરોપી નયન રત્નકલાકાર છે અને અપૌર્ણિત છે. નયન એકતરફી પ્રેમમાં પડ્યો હતો, પછી યુવતીના લગ્ન થઈ ગયા હતા, જેથી લગ્ન થયા પછી યુવતીએ ઓફિસમાં કામ કરતા એક યુવક જોડે મળતી હોવાના ખોટા મેસેજ, ફોટોગ્રાફ અને વાતચીતનું રેકોર્ડિંગ હોવાની ધમકીભર્યા મેસેજ યુવકને કર્યો હતો. યુવકનું આવું કશું ન હતું, છતાં તેને બદનામ કરવા રત્નકલાકારે ધમકીભર્યા મેસેજ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આથી યુવકે આ અંગે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો અને તેની સામે કાયદાકીય પગલાં લઈ ધરપકડ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.